કોરોના વાયરસની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે. કોરોના બેકાબૂ બનતા શહેરો અને ગામડાથી લઈને બાળકોમાં પણ કોરોના વાયરસ સંક્રમિતની સંખ્યામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે, જેને લઈને સમગ્ર વહીવટીતંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયું છે. મહીસાગર જિલ્લામાં કોરોનાના કેસ વધતા તંત્ર એલર્ટ. જિલ્લા પ્રભારી સચિવ રાજેશ માઝુએ અધિકારીઓ સાથે બેઠક કરી લુણાવાડા જનરલ હોસ્પિટલની પણ મુલાકાત તેમના દ્વારા કરવામાં આવી હતી. કોવિડ-19ની મુલાકાતને લઈને સચિવે દર્દીઓને યોગ્ય સગવડ આપવા પણ તેમના દ્વારા સૂચના આપવામાં આવી હતી. જિલ્લા પ્રભારી સચિવ દ્વારા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી અને સૂચનાઓ અપાઈ હતી. જિલ્લાની હોસ્પિટલમાં ઉત્તમ સગવડ મળે અને કોરોનાની ગાઈડલાઇનનું પાલન કરવામાં આવે તેવી પણ અપીલ કરવામાં આવી હતી. જિલ્લામાં વેક્સિન અને માસ્કની કડક અમલવારી પણ કરવામાં આવી તેવી પણ તેમના દ્વારા સૂચના આપવામાં આવી હતી. જિલ્લાના મુખ્ય મથક એવા લુણાવાડામાં જનરલ હોસ્પિટલ કોવિડ-19 આઇસોલેશન વોર્ડમાં માત્ર 50 જ બેડ છે. મહીસાગર જિલ્લામાં દરરોજના 50થી વધારે કોરોના પોઝિટિવ કેસ બહાર આવી રહ્યા છે, ત્યારે બેડ વધારવાની પણ જરૂર હોય. સતત કોરોના દર્દીઓમાં વધારો નોંધાતા જિલ્લાની હાલત કથળી રહી છે, ત્યારે આઇસોલેશન વોર્ડ તૈયાર કરવા પણ લોકો માંગ કરી રહ્યા છે, ત્યારે આઇસોલેશન વોર્ડ વધુ થાય તે ખૂબ જ જરૂરી બની રહ્યું છે. આ મહીસાગર જિલ્લામાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો નોંધાતા વહીવટીતંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે. કોવિડના જે કેસો વધી રહ્યા છે એના અનુસંધાને આપણા જિલ્લાના માન્ય પ્રભારી સચિવ શ્રી રાજેશ માંજુ સાહેબ આજે જિલ્લાની મુલાકાત લીધી છે. સંબંધિત તમામ લાયજન અધિકારીશ્રીઓ, તાલુકા હેલ્થ ઓફિસરશ્રીઓ, જિલ્લાની કોર ટીમ સાથે સમીક્ષા સાહેબે કરેલી છે અને એકંદરે આપણે જે કામગીરી કરી છે એમાં અમુક સૂચનો પણ કર્યા છે. આપણે સૂચનો ધ્યાનમાં લીધા છે અને એ સૂચનો ધ્યાને રાખીને ખાસ કરીને હોસ્પિટલની જે ફેસિલિટી છે એના માટે પ્રિવેન્ટિવ એક્શન, ખાસ કરીને કન્ટેનમેન્ટ ઝોનમાં કડક અમલ કરવા માટે, સર્વેલન્સ કરવા માટે અને વેક્સિનેશન શક્ય એટલું ઝડપથી વધારે થાય એના માટે માન્ય સાહેબે સૂચનો કર્યા છે અને એ મુજબ અમે જિલ્લામાં સતત એકદમ ક્લોઝ મોનિટરિંગ કરવા જઈ રહ્યા છીએ અને કરી રહ્યા છીએ. તો આ તબક્કે આટલી જ આજે કામગીરી જે છે, ખાસ કરીને વેક્સિનેશનની, જે આપણે ત્યાં વેક્સિન ઉપલબ્ધ છે, તો તમામ જે 45+ જે લોકો છે એને મારી વિનંતી છે કે આપ નજીકના જે કોઈ સેન્ટર હોય એના પર જઈ અને આપણું વેક્સિન તાત્કાલિક લઈ લે. અને હમણાં ખૂબ કેસો વધી રહ્યા હોય, ખાસ કરીને માસ્ક વગર કોઈ પણ વ્યક્તિ ઘરની બહાર ન નીકળે, કારણ કે મોટા પાયે એક વ્યક્તિ ઘરમાં જે કોરોના પોઝિટિવ આવે તો આખું ઘર અને કદાચ આખી શેરી પણ પોઝિટિવ આવી રહી છે. તો આ બાબત આ તબક્કે મારી તમામને નમ્ર વિનંતી છે કે આપ કોવિડના જે નિયમો છે, સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક પહેરવું, આ તમામ બાબતોનો અમલ કરો એ આપ સૌને મારી નમ્ર અપીલ છે. આભાર. મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં વહીવટીતંત્ર દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી. સંતરામપુરના પ્રાંત ઓફિસર, મામલતદાર, પીએસઆઈ, પીઆઈ સહિત નગરપાલિકાના સ્ટાફ દ્વારા નગરપાલિકા જીના ચીફ ઓફિસર તથા સમગ્ર વહીવટીતંત્ર નગરના તમામ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજી હતી. જ્યાં જ્યાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ અને માસ્ક પહેરેલા લોકો જોવા ન મળે ત્યારે તેમને હાજર રહી અને તેમની પાસેથી 1000 રૂપિયાનો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો હતો. સ્થળ પર જ સોના ચાંદીના દાગીના તેમજ ધીરધારવાળા અને કપડાવાળાની દુકાનમાં પણ સોશિયલ ડિસ્ટન્સ ન જણાતા દુકાનોને પણ સીલ કરવામાં આવી રહી છે. આમ સંતરામપુરમાં પણ વહીવટીતંત્ર દ્વારા ફ્લેગ માર્ચ કરી અને દુકાનના વેપારીઓ અને જે લોકો ફરતા લોકો, જે માસ્ક વગર ફરતા હોય તેવા લોકોને દંડ ફટકારવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. કોરોના વાયરસની મહામારી દેશભરમાં હચમચાવી મૂકી છે ત્યારે બીજી લહેરમાં સમગ્ર વહીવટીતંત્ર પણ એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે. કોરોના વાયરસની સતત સંક્રમિતની સંખ્યા વધતા રાત્રિનો કર્ફ્યુ અમલ કરી દેવામાં આવ્યો છે, ત્યારે કેટલાક શહેરોમાં સ્વૈચ્છિક લોકડાઉન અને આશંકી લોકડાઉન પણ અમલમાં કરી દેવામાં આવ્યું છે. ત્યારે મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં પણ ફ્લેગ માર્ચ યોજીને વેપારીઓ અને લોકોને સમજણ આપી અને ફરજિયાત માસ્ક પહેરવા માટે પણ અપીલ કરવામાં આવી હતી અને સેનિટાઇઝનો ઉપયોગ કરવામાં આવે અને સુરક્ષિત રહે અને ગરમ જ રહે,
કામ સિવાય બહાર ન નીકળે અને અગત્યના કામ હોય ને બહાર નીકળે તો માસ્ક જરૂરી પહેરીને નીકળે તેવી અપીલ પણ કરવામાં આવી હતી.